કલેક્ટર જામકંડોરણાના ચિત્રાવડથી ખીરસરા ભાયાવદર વચ્ચે મોજ નદી પર બનાવાયેલો આ કોઝવે પુલ તૂટી જવાને કારણે ગ્રામજનોએ રામધૂન કરી પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આરોપ લગાવ્યો છે કે ચિત્રાવડથી ખીરસરા થઈ ઉપલેટા તરફ જવાના સ્ટેટ હાઈવેનું આ પુલ વર્ષ 2021માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે તૂટ્યો હતો અને પુલનું 150 મીટર સુધીનું ધોવાણ પણ થયું હતું. જે તે સમયે ભાજપ અને કોંગ્રેસના બંને રાજકીય પક્ષોના આગેવાનો અને ગામના સરપંચોએ પુલના નવીનીકરણ અંગે રજૂઆત પણ કરી. વર્ષ 2021થી 2024 સુધી 4 વાર નવો પુલ બને એ માટે સંસદ સભ્ય ઉપરાંત જવાબદાર વિભાગોને રજૂઆત કરાઈ. જોકે તેમ છતાં નવો બ્રિજ મંજૂર નહોતો કરાયો. પ્રશાસનના પાપે આજે ગ્રામજનો વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આ અંગે માર્ગ મકાન વિભાગના સેક્શન ઓફિસરે એ દાવો કર્યો છે કે નવા બ્રિજ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મુકાઈ છે, હજુ સુધી આ દરખાસ્ત મંજૂર નથી થઈ. 2021માં સૌપ્રથમ વખત ભારે વરસાદના હિસાબે તૂટ્યો હતો, ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે. જેવો મંજૂર થશે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપણે વૈકલ્પિક રસ્તો અવેલેબલ છે, જે ખીરસરા, વડાડી, મોસ્કીજડિયા અને ચિત્રાવડ ત્યાંથી ફરીને ટ્રાફિક અત્યારે ચાલુ છે, જે 10 કિલોમીટર વધારે લંબાઈ થાય છે. અત્યારે સાહેબ ચોમાસા, હજારો લોકોને, હજારો વિદ્યાર્થીઓને 15-20 કિલોમીટર સુધી દૂર ફરી અને જવું પડે, ખેડૂતોએ હેરાનગતિ